ફુલાવરનું શાક બનાવવા માટે થોડું ફુલાવર, એક ટામેટું, અડધી વાટકીથી ઓછા વટાણા, ફ્રેશ લીલા વટાણા. ફ્લાવરના સૌથી પહેલાં તો આપણે મોટા મોટા કટકા કરી દઈશું. પહેલાં એક વખત ચેક કરી દઈશું, પછી આપણે તેને ગરમ પાણીમાં 5 મિનિટ સુધી ઉકળવા દઈશું. ગેસ ઓન કરી આપણે પાણીને ગરમ કરવા મૂકીશું. તેમાં થોડું મીઠું ઉમેરીશું. પાણી ગરમ થાય એટલે એમાં આપણે સમારેલું ફ્લાવર એડ કરીશું. આના 2 ફાયદા છે, કીડા પણ દૂર થઈ જશે અને જે ફ્લાવર ઉપર દવાનો છંટકાવ થયો હોય, જંતુનાશક દવાનો, તો એ દવા છે એ કેમિકલ છે એ પણ આની અંદર પીગળી જશે, એટલે મિક્સ થઈ જશે કેમિકલ પાણીમાં, અને ફરીથી આપણે ઠંડા પાણીમાં ફ્લાવરને ધોઈશું. કારણ કે ફ્લાવર ઉપર કોઈ જાતનું પાંદડા કે એવું કશું જ નથી હોતું, એટલે ખેતરમાં જે દવાનો છંટકાવ થાય ડાયરેક્ટ એના ઉપર જ થાય. એટલે જો આવી રીતે આપણે 5 મિનિટ ગરમ પાણીમાં રાખીશું તો જે પણ કંઈક કેમિકલ હોય એ પાણી સાથે મિક્સ થઈને ફ્લાવરથી છૂટું પડી જશે, અને ફરીથી આપણે એક વખત ઠંડા પાણીથી ધોઈ લઈશું. ફ્લાવર એકદમ ચોખ્ખું છે, અંદર કીડા કે એવું કશું જ નથી. તેમ છતાં આપણે 2 મિનિટ રાખીશું જેથી બધું કેમિકલ્સ નીકળી જાય. 5 મિનિટ ગરમ પાણીમાં રાખ્યા પછી આપણે ફ્લાવરમાંથી ગરમ પાણી કાઢી દઈશું. એક પણ કીડા નહોતા, ફ્લાવર એકદમ સરસ ચોખ્ખું હતું, તાજું હતું, તેમ છતાં પણ ચેક કરેલું સારું. અને ફરીથી તેના પર ઠંડુ પાણી ઉમેરી દઈશું. હવે ગેસ ઓન કરીને આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે થોડી રાઈ, જીરું, થોડી હિંગ એડ કરીને આપણે તરત જ લીલા વટાણા જે મેં ધોઈ લીધેલા છે એ એડ કરીશું, અને તરત જ આપણે ઢાંકી દેવાનું છે જેથી કિચન ગંદુ ના થાય. ગેસ એકદમ ધીમો કરીશું. આપણે વટાણા અંદર એડ કરેલા છે, વટાણા બધા ફૂટી જશે એથી વટાણા ફટાફટ ચડી જશે. 2 મિનિટ પછી આપણે ફ્લાવર એડ કરીશું. વટાણા શરૂઆતમાં એડ કરીએ તો ફટાફટ શાક છે ચડવા માંડે. વટાણા અને ફ્લાવર બંને મિક્સ કર્યા પછી 1/2 ચમચીથી ઓછી હળદર, 1/2 ચમચી જેટલું મીઠું એડ કરીશું. ફરીથી તેને મિક્સ કરીશું. અહીંયા એકદમ ઓછી ક્વોન્ટિટીમાં હું શાક બનાવું છું 2 જણા માટે, એટલે તમારે એ રીતે ફ્લાવર અને વટાણાની ક્વોન્ટિટી લેવાની. સાથે જ અહીંયા હું બટાકા કે એવું કશું જ એડ નથી કરતી. બટાકા જો તમારે એડ કરવા હોય તો ઝીણા ઝીણા સમારેલા તમે ફ્લાવર સાથે જ એડ કરી શકો છો. હવે આને આપણે ઢાંકી દઈશું અને 4-5 મિનિટ સુધી ચડવા દઈશું. 5-6 મિનિટ પછી ફ્લાવર થોડા સોફ્ટ થઈ જાય એટલે આપણે ટામેટા એડ કરીશું. સાથે જ આપણે 2-3 કળી ચીણી સમારેલી લસણ એડ કરીશું. લસણ આપણે છેલ્લે એડ કરીશું. તમે દૂધીના શાકમાં પણ લસણ ઝીણું સમારેલું છેલ્લે એડ કરી શકો છો જેથી એકદમ તીખી લસણની સ્મેલ ના આવે શાકમાંથી. પણ કઠોળ ને એવું શાક હોય તો એમાં લસણ તમારે શરૂઆતમાં નાખવું પડે, તો એમાં સ્મેલ મજા આવે લસણની. 1/2 ચમચી ધાણાજીરું પાવડર, 1/2 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું છેલ્લે. ફરીથી મિક્સ કરીશું. મિક્સ કર્યા પછી આપણે પાછું 2-3 મિનિટ થવા દઈશું, અને 2-3 મિનિટ પછી આપણું શાક રેડી હશે. તો 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો શાક એકદમ તૈયાર છે સર્વ કરવા માટે. આમાં તમે તીખા લીલા મરચાં પણ નાખી શકો છો શરૂઆતમાં, જો તમને એકદમ સ્પાઇસી ગમતું હોય તો. ફ્લાવરના શાક સાથે તમે રોટલો, ભાખરી, રોટલી સર્વ કરી શકો છો. કેવું લાગ્યું કોસ્તુ શાક?
થાય છે ને? હા. બાય બાય.